દર્શક મિત્રો જેવલ્લભાએ પ્રેમ કુશળતા ઉદારતા અને વ્યવહાર દક્ષતાથી ભારતના રાજાઓમાં દેશભક્તિની ભાવના જગાડી પાંચસો બાસઠ દેશી રજવાડાઓને એક કર્યા એ સરદાર પટેલના સંસ્કારો કેવા હતા તેમના વિશે હું એક પ્રસંગ કહેવા માગું છું આજનો મારો વિષય છે પુત્રના લક્ષણ પાનામાંથી એક વખત ગાંધીજીને કોઈએ સરદાર વિશે ફરિયાદ કરી ફરિયાદ એવી હતી કે સરદાર પોતાની દીકરી મણીબેન સાથે વધુ વાતો કરતા નથી માત્ર ખપૂરતી જ વાતો કરે છે જો એક વાક્યથી વાત પૂરી થઈ શકતી હોય તો બીજું વાક્ય પણ ન બોલે ગાંધીજીએ આ બાબતે સરદારને સીધી જ વાત કરવાને બદલે વાણીય બુદ્ધિ વાપરી તેમણે આ કામ દેસાઈને સોંપ્યું મહાદેવભાઈને સરદાર સાથે સારી મૈત્રી હતી તેથી ગાંધીજીએ મહાદેવભાઈને કહ્યું કે સરદારની બાબતમાં આવી એક ફરિયાદ આવી છે જો તે મણિબેન સાથે વધુ વાતો ન કરતા હોય તો તે બરોબર ન કહેવાય માટે તમે સરદારને સમજાવજો મહાદેવભાઈ યોગેશ્વરની રાહમાં હતા એક વખત મહાદેવભાઈ અને સરદાર બંને જ્યારે એકલા હતા ત્યારે મહાદેવભાઈએ સરદારને આ વાત કરી સરદાર એક પણ શબ્દ બોલ્યા વિના શાંતિથી સાંભળતા રહ્યા પછી મહાદેવભાઈને કહ્યું મહાદેવ તારી વાત પણ સાચી છે અને જેણે ફરિયાદ કરી છે તેની ફરિયાદમાં પણ તથ્ય છે મારા મણિબેન સાથે બહુ ઓછી વાતો થાય છે મહાદેવભાઈ કહે પણ એમ કેમ થાય છે સરદાર કહે કે મારા ઘરના સંસ્કારો જેવા છે હું ત્રીસ વર્ષનો થયો ત્યાં સુધી મારા વડીલોની સામે તો ઠીક એની હાજરીમાં પણ ઊંચા અવાજે બોલ્યો નથી માત્ર જેટલી જરૂર હોય એટલી જ વાતો થતી વધારાનો એક શબ્દ પણ બોલતો નહીં બસ કદાચ આ જ કારણે હું મણીબેન સાથે વધુ બોલી શકતો નથી જે વલ્લભભાઈ કોર્ટમાં સાવજની જેમ દણકતા એ વલ્લભભાઈ પોતાના વડીલોની સામે અવાજે બોલ્યા પણ નથી બહાર ભલભલાને મોઢે મોઢ ચોપડાવી દેતા શર્મા સરદાર ઘરમાં વડીલોની અમાન્ય જાળવીને એમનો આદર કરતા આ પરથી આપણને એ બોધ મળે છે કે પરિવારમાં વડીલોને કાદરણીય સ્થાન છે એ અભ્યાસમાં ભલે સાવ સામાન્ય કે અભણ હોય પણ એમણે આપણા માટે કરેલા કાર્યોને ધ્યાનમાં લઈને એમને આદર આપવાનું કદી ન ચૂકવું જોઈએ એને આપ એમને આદર આપીએ ત્યારે એમને કેટલો બધો આનંદ થતો છે વાલા દર્શક મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો